નમસ્કાર મિત્રો, આઈએસયુનું જે ઇન્ડિયન ઓઇલનું આપણે જે ટીવી આવે તો આપણા એચડીએફસી સોફ્ટવેરમાં કઈ રીતે બનાવવું હું તમને બિલકુલ ગુજરાતીમાં વિડીયોના માધ્યમથી સમજાવું છું. તો મિત્રો, વિડીયો જોતા પહેલાં લાઇક અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા દરેક વિડીયો તમને મળતા રહે. તો હવે આપણે આગળ વધીશું. તો આઈએસયુનું ટીવી આવે તો પહેલાં સૌપ્રથમ તમારે ડોક્યુમેન્ટમાં જવાનું. ડોક્યુમેન્ટમાં જયા બાદ ઓલ ટીવી સર્ચમાં જવાનું. ત્યાં ટીવી નંબર, રેન્ડમ સીટ નંબર એન્ડ ડિસ્ટ્રીબ્યુટર શેપ કોડ ત્રણે વસ્તુ એન્ટર કરવાનું રહેશે. જો હું તમને આમાં દેખાડું છું, ટીવી નંબર અહીંયા આપેલો હશે બરાબર અને ડિસ્ટ્રીબ્યુટર કોડ અહીંયા. તો હું પહેલાં ટીવી નંબર એન્ટર કરું. તો ટીવી નંબર છે 9, પછી વચ્ચે 2 છે તે ખાસ લખવો પડશે. પછી 1, 2, 3, 4, 5, 6 બરાબર. 400 74 274. રેન્ડમ શીટ નંબર કઈ જગ્યાએ આપીશ જો અહીં કણ. ઓકે મિત્રો, રેન્ડમ શીટ નંબર ત્યાં એન્ટર કરો. ડિસ્ટ્રીબ્યુટર કોડ એ અહીંયા આપેલો હશે. ઓકે, એન્ટર અથવા ગો બટન ઉપર ક્લિક કરો તો તેનું નામ આમ બધું આવી જશે. ઓકે, પછી જનરલ રિલેશનશીપ આઈડી ઉપર ક્લિક કરો. તો અહીંયા શું લખેલું આવ્યું છે કે રિલેશનશીપ ઇન એક્ટિવ ઇન પ્રોગ્રેસ ટેસ્ટ ઓલરેડી એક્ઝિટ. હમણે એક મિત્રે મને વોટ્સઅપ કર્યું હતું ગ્રુપમાં કે આ એરર આવે, શું કરું. તો આ એરરનું શું, તમે એક વખત આની સ્ટેપ તમે પાર કરી ચૂક્યા હશો તો બીજી વખત લાવવા માટે ઓકે આપો. જે આ રિલેશનશીપ આઈડી છે તેને કોપી કરો અને પછી રિલેશનશીપમાં જતા રહો. ત્યાં સર્ચ ઉપર ક્લિક કરો, અહીંયા બરાબર એન્ટર હતા ગો બટન પર ક્લિક કરો. આવી ગયું નામ બામ તેને બધું બાજુમાં ક્લિક કરો. પછી રિલેશનશીપ આઈડી ઉપર જઈને ક્લિક કરો તો અહીંયા તમને દેખાડશે. જુઓ, બરોબર, અહીંયા ડોક્યુમેન્ટમાં જતા રહો. પછી પ્લસ આઇકન ઉપર ક્લિક કરો. પછી અહીંયા એસવી અહીંયા અગેન એસવી, એ પહેલાં તમે એડ્રેસ ચેક કરી લો એક વખત. તમે જે એડ્રેસ એન્ટર કર્યું હતું તે બરોબર છે, એ કઈ રીતે જોવો, એ કઈ રીતે એડ્રેસ ચેન્જ કરવા હું તમને એ સમજાવું. તો અહીંયા રિલેશનશીપ આઈડી ક્લિક કર્યા પછી અહીં પર્સનલ લાસ્ટ નેમ ઉપર ક્લિક કરવાનું. તો અહીંયા જુઓ, અહીં પ્રોગ્રેસમાં છે બરોબર. તો પછી અહીંયા જઈને તમારે એડ્રેસ ચેન્જ કરવાનું રહેશે. ઓકે મિત્રો, અહીંથી તમારે જે તે એડ્રેસ તમે નાખવા માગતા હોય તે એડ્રેસ અહીંથી નાખી દેવાનું પહેલાં, પછી બાદમાં એ ચેન્જ થાય. પછી તેનો મોબાઈલ નંબર ચેન્જ કરવાનો રહેશે જે તે હોય. તો એનો મોબાઈલ નંબર હું નાખું છું અહીંયા. મોબાઈલ નંબર હું નાખી દઉં છું. મોબાઈલ નંબર છે 57. અહીંયા કાઢી નાખવાનો અને ઓકે આપી દો, કંટ્રોલ એસ આપી દો. તે નંબર અહીંયા આવી જશે બરાબર. પછી શું કરવાનું, પછી અહીંયા
એડ્રેસ પર ક્લિક કરવાનું, અહીં તમે જે નવું એડ્રેસ નાખ્યું તે લઈ લેવાનું, ઓકે ઓકે આપી દેવાનું. પછી રિલેશનશિપ આઈડી પર ક્લિક કરવાની. પછી ડોક્યુમેન્ટમાં જવાનું, ત્યાં પ્લસ આઇકન ઉપર ક્લિક કરવાનું, અહીંયા એસવી, અહીંયા અગેન ટીવી, પછી ડોક્યુમેન્ટ નંબર ઉપર ક્લિક કરવાનું. પછી ડિફોલ્ટ બટન ઉપર ક્લિક કરવાનું, તો તેને ડિપોઝિટ ટોટલ વસ્તુ આવી જશે. જો આ ડિપોઝિટ મેચ કરી લેવાની ટીવીનો વાઉચર ઉપર, ઓકે. પછી તેનો આપણે જે કંઈ એડમિશન ચાર્જ બધું લેતા હોય તે એડ કરી લેવાનો. અહીંયા એડમિશન ચાર્જ આવશે, બરાબર, ઓકે. પછી એડમિશનનો સ્ટેમ્પ આવશે, એડજસ્ટી સ્ટેમ્પ ચાર્જ, ઓકે. પછી રીપ્રાઇઝ પર ક્લિક કરો, પછી એડમિશન ચાર્જ ઉપર ક્લિક કરીને પછી રીપ્રાઇઝ પર ક્લિક કરો. હવે અહીંયા પીઆર નું મેક જે કે કંપનીનું હોય તે નાખી દો અહીંયા. પછી સબમિટ ઉપર ક્લિક કરો. પછી ઇન્વોઇસ ઉપર ક્લિક કરો. પછી ઇન્વોઇસને અહીંયા ક્લિક કરી અથવા અહીંયા ક્લિક કરી ઉપરની તરફ ઓપનની જગ્યાએ કમ્પ્લીટ કંટ્રોલ એસ આપી દો, તો અહીંયા તમારો આઈઓસીનો વિડીયો મેં તમને આખો હમ સમજાવ્યો કઈ રીતે આઈઓસીમાં આવેલ ટીવી કઈ રીતે આપણે નવા એસડીએમ છે લેવું. તો હજી પણ કોઈને તકલીફ પડે તો મારો ગ્રુપ છે તેમાં તમે જોઈનિંગ હશો જ, અથવા ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર આપેલો જ છે. તો અહીંથી આપણો આ વિડીયો પૂરો થાય છે. જય માતાજી.